અમદાવાદની એલજી હોસ્પિટલમાં બાઉન્સરોની દબંગગીરી. અમદાવાદના મણિનગર એલજી હોસ્પિટલ પર ફરજના બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે. એની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો ક્યારનો છે, ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ થતી નથી ને અમે પુષ્ટિ કરતા પણ નથી. લોકચર્ચા મુજબ તેમજ સૂત્રો મુજબ ધીરજ હાઉસિંગમાં રહેતા એક દંપતી એલજી હોસ્પિટલમાં પેટના દુખાવાની ફરિયાદ સાથે બંને ઊભા રહ્યા હતા. તે દરમિયાન મયુર પ્રજાપતિ નામના બાઉન્સરો જીભાજોડી કરીને અણછાજની તે વર્તીને ધક્કા મારીને બહાર કાઢ્યા. આ દંપતીની પત્નીનું બીપી વધી જતા સ્થિતિ ગંભીર થઈ હોવા છતાં બાઉન્સરોએ તેમને દયનીય સ્થિતિમાં છોડીને પતિને ધક્કા મારીને બહાર કાઢ્યા હતા. પતિ તેમના વર્તનનો મોબાઈલથી વિડીયો ઉતારતા તેને હડધૂત કરીને બાઉન્સરોએ મોબાઈલ છીનવી લઈ ને તમારે જે કરવું હોય તે કરો, અમને દર્દીઓ સિવાયના સાથે આવેલા વ્યક્તિઓને બહાર કાઢવાનો આદેશ મળ્યો છે અને અમે તેનું કોઈપણ રીતે પાલન કરાવીશું તેવું કહેતા જોવા મળ્યા હતા. દિન પ્રતિદિન હોસ્પિટલમાં બાઉન્સરોની દાદાગીરી ને દબંગગીરી વધી રહી છે. અગાઉ પણ ઘણી હોસ્પિટલોમાં પત્રકારો તેમજ દર્દીઓ સગા સંબંધીઓની ગેરવર્તન કરતા તાનાશાહી કિસ્સા જોવા મળ્યા છે. અને હવે તો અગ્નિપથમાંથી રિટાયર થયેલા પણ આવશે ત્યારે ચા કરતાં કીટલીઓ ગરમ હોય છે એમ આ બાઉન્સર હોસ્પિટલોને તેમના બાપની હોય એમ સમજીને આ બાઉન્સરો વર્તન કરતા હોય છે ત્યારે આ બાઉન્સરો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે. દબંગગીરી ક્યાં થતી નથી તેવા સવાલો પણ હવે જનતા પૂછી રહી છે. મારું નામ શર્મા ચિંતન રમેશભાઈ છે અને મારી વાઇફની સાથે હું પિંકલ ચિંતન શર્મા છે. તેમને હું પેટમાં એકાએક દુખાવો ઉપડ્યો તો હું એલજી હોસ્પિટલમાં લઈ ગયો ત્યારે મારી જોડે બાઉન્સરોએ દાદાગીરી કરીને કે તમે અહીંયા કે એક જ જણને આવવાનું છે લેડીઝ એકલીને કે તમારે નીચે ઉતરી જાઓ એવું કહી દીધું. કેમ કે મારી વાઇફની તબિયત બહુ ખરાબ હતી, એમને ચક્કર આવતા હતા તો બી અંદર પડી જવાય જેવી હતી, તો બી અંદર લઈ જવાના હતા. મારી જોડે જેમ ફાવે કેમ ગાળપ ગાડી બોલવા મળે અને મારો ફોન ઝપી લીધો, વિડીયો ઉતાર તો તેમ ફાવે જેમ ફાવે તેમ બોલવા મળ્યો. મારી જોડે આની રજૂઆત એના સુપર રમેશભાઈ સોલંકી તરીન સાહેબ છે તેની જોડે એમના જોડે રજૂઆત કરી હતી. એમને સમાધાન કરવાનું કીધું, શાંતિ સમજાવવાનું કીધું, માફી પત્ર લખવાનું કીધું પણ ના લખ્યા. એમને કે અહીંયા એક જ જણને રહેવાનું કે આપે કે કોઈ બીજું માણસ જોઈએ નહીં. તમને ધક્કો મારીને બહાર કાઢ્યા? હા, ધક્કો મારીને બહાર કાઢ્યા. હું એલજી હોસ્પિટલમાં ગઈ હતી સારવાર માટે તો એમને મને ચક્કર આપ્યો તો મારી તબિયત બહુ જ ખરાબ હતી એટલા માટે મેં એમને કીધું તો કે ચિંતનને અંદર લાવો તો એવા લાવ્યા. પણ પછી એવું કીધું એક બાઉન્સર આવીને કહે છે કે તમે અહીંયા કેમ ઊભા છો એમ, કારણ કે મારી તબિયત સારી નથી એટલા માટે આવ્યા હતા તો ગમે તેમ દાદાગીરી કરીને ધક્કો મારતા હતા કે તમે નીચે જાઓ એમ કરી. તો હું પડી જાત કે હું દાદરામાંથી પડી જાત તો જવાબદારી કોની આવત એમની આવત, તો એમને આવું કરવાની ક્યાં જરૂર હતી. એમને કંઈ બી પ્રોબ્લેમ થાય તો શાંતિથી વાત કરાય તો દાદાગીરી અને વિડીયો ઉતારવા ગયા તો ફોન બી લઈ લીધો હતો અમારો. શું તમારા જેવા અન્ય દર્દીઓ સાથે પણ આ બાઉન્સર આઈડી જોડે હા હા કરી શકે છે? દિવસમાં કેટલા બી એક બોલ જોર જોરથી બોલે છે ને દાદાગીરો કરે છે ધક્કો મારે છે અને ગારાંગારી કરે છે.